नमस्कार विद्यार्थियों मित्रों, धोरण सातनी अंदर पाठ नंबर छ भक्ति युग अने एनो भाग नंबर बे, जेमा आपणे प्रथम भागनी अंदर रामानुजाचार्य, कबीर, रविदास, तुलसीदास, नरसिंह मेहता विषे अभ्यास कर्यो अने हवे आपणे जोवा जई रह्या छे मीराबाई विषे। तो मीराबाई विषे समझिए ते पहेला गुजरातनी अंदर अने राजस्थान जेवा भागनी मीराबाई अने नरसिंह मेहतानुं भक्तिनुं प्रधान ए खूब ज उच्च रहेलू छे। लोकोना मनमां तेमनी भक्ति वास करे छे अने लोको आ भक्तिथी प्रेराई अने एक भक्ति युगनुं वातावरणनुं सर्जन आ बंने राज्यनी अंदर थयेलू हतुं। राजपूत राजकुमारी मीराबाई मेड़ता राजवीना पुत्र हता। तेना लग्न मेवाड़ना राजपरिवार में थया हता। ते नानपणथी ज कृष्ण भक्त हता। श्री कृष्ण तेने गिरधर गोपालना रूप में पूजता हता। श्री कृष्ण ने ते कया स्वरूप में पूजता हता? तो गिरधर गोपालना स्वरूपे पूजता हता। मीराबाई एक भक्त कवियत्री हता, जेमने गुजराती अने हिंदी भाषा में पदों रच्या छे। तेमने रचेला पद नरसिंह अने कबीरना पद जेम लोकप्रिय छे। आवाज एक संत सूरदास हता। तेओ वल्लभ आचार्यना शिष्य हता अने व्रजमां रहीने तेमने श्री कृष्णना पदों रच्या छे। अहीं उदाहरण आपी छे, अखिल ब्रह्मांडमां एक तो श्रीहरि, जुजवे रूप अनंत भासे, देहमां देहवतु, तेजमां तत्वतु, शून्यमां शब्द थई वेद वासे। એટલે અહીંયા કે ભગવાન અત્ર તત્ર સર્વત્ર બાજુ છે, આખા બ્રહ્માંડમાં કોઈ પણ જગ્યાએ તમે નિહારવા માગો તો ભગવાન તમને મળી શકે છે એવો ભાવ દર્શાવે છે। મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન ઉત્તર ભારતની બરાબર સાથે ચાલતું હતું। પંઢરપુર વિઠોબાનું મંદિર તેનું મુખ્ય કેન્દ્ર હતું। જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનમાં શ્રી ગણેશ કર્યા હતા। ફક્ત 15 વર્ષની વયે ભગવદ્ ગીતા ઉપર ટીકા જ્ઞાનેશ્વરી લખી હતી। નામદેવ યુવાનીમાં અધર્મ માર્ગે હતા, પરંતુ વાત સમજાતા તેઓ ધર્મના માર્ગે વર્યા હતા। મહારાષ્ટ્રમાં મહાન સંત ગણાય છે। એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા। તેઓ ઉચ્ચ નીચ અને નાથજાતના ભેદભાવનો વિરોધ કરતા હતા। તેઓ સૌને સમાન માનતા હતા। આ ઉપરાંત તુકારામ મહારાષ્ટ્રના સંત કવિ હતા। તેઓએ રચેલા અભંગો ખૂબ જ જાણીતા છે। સમર્થ ગુરુ રામદાસ શિવાજીના ગુરુ હતા। એમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયાસ કર્યો હતો। લોકોને ઉપદેશ આપવા તેમને દાસબોધ નામના ગ્રંથની રચના કરી હતી। અહીંયા જોજો, મહારાષ્ટ્રની અંદર કેટલા બધા સંતો થઈ ગયા, તો એ આપણે મુખ્ય નામો જોઈએ તો મહાન સંતોની અંદર આપણે ગણીએ તો એકનાથ, રામદાસજી, તુકારામ વગેરે મહાન મહારાષ્ટ્રના કવિઓ થઈ ગયા। જો અહીંયા આપેલું છે ગુરુ નાનક મધ્યકાલીન સંતોનો સમયગાળો, તો જન્મ ઈસવીસન 1469, મૃત્યુ 1539। તો આ કોઠો આપણે ધ્યાનથી જોઈ લઈશું, બરાબર। અહીંયા આ જે છે એ ચારે ચાર મહારાષ્ટ્રના છે, બરાબર। તો આ યાદ રાખજો કે મહારાષ્ટ્રના સાધુ સંતો કયા કયા થઈ ગયા। સૂફી આંદોલન, તો મુસલમાનોની અંદર આ આંદોલન શરૂઆત કરવામાં આવી હતી। મધ્યકાળમાં ભારતમાં થયેલ ધાર્મિક આંદોલનમાં સૂફી ચળવળનો પણ સમાવેશ થાય છે। આ ધાર્મિક સામાજિક આંદોલન હિન્દુ મુસ્લિમ સમન્વયને જન્મ આપ્યો। આમ પણ પ્રાચીનકાળથી જ ભારત વિભિન્ન સંસ્કૃતિઓનું મિલિન સ્થળ રહ્યું છે। સૂફી શબ્દ ઇસ્લામ ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે। તેનો મુખ્ય મત ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે। ભારતમાં સૂફી મત ફેલાવનારી ચાર પરંપરાઓ હતી, કઈ કઈ? તો ધ્યાન રાખો, ચિસ્તી, સુહારવર્તી,
અને કાદરી અને નકશબંધી. સૂફી આંદોલનમાં ચિશ્તી અને સુહારવાદી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી. બગદાદના શિયાબુદ્દીન સુહારવર્દીએ સુહારવર્દી પરંપરાની સ્થાપના કરી હતી. બરાબર, અજમેરમાં મોઈદ્દુન ચિશ્તીએ ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી, જે આજે પણ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. તેમના મૃત્યુ બાદ તેઓ એક સૂફી સંત તરીકે બહુ જ ખ્યાતિ પામ્યા હતા. મોઈદ્દુનની ચિશ્તી સિવાય કુતુબુદ્દીન બિખ્તિયાર બાબા, ફરીરુદ્દીન ગંજ એ શકર, નિઝામુદ્દીન ઓલિયા, ખ્વાજા બાકી બિલ્લા અને શેખ અહમદ સિરજસિંહ મુખ્ય હતા. દક્ષિણ ભારતમાં શેખ બરહાનુદ્દીન ગરીબ લોકપ્રિય ચિશ્તી સંત હતા. આમ સૂફી આંદોલનની શરૂઆત પણ થઈ હતી. ભક્તિ અને સૂફી આંદોલનની માનવ જીવન પર અસર કેવી થઈ હતી? તો તેમની ખૂબ જ ઘાટ અસર થઈ હતી. સંતો, આચાર્યો, વિચારકો, ચિશ્તી સંતો વગેરેના ઉપદાસથી સમાજની અંદર ખૂબ જ મોટા બદલાવો આવ્યા હતા. ઊંચ નીચનો ભેદભાવ, ધ્યાન રાખજો, વહેમો, અંધશ્રદ્ધા અને કુરિવાજો ઉપર અસર થઈ. ધર્મનો સાચો અર્થ સામાન્ય માણસ સમજી શકતો ન હતો, તે હવે સમજવા લાગ્યો હતો. ઈશ્વર સર્વનો છે અને આપણે તેને મેળવી શકીશું એવી શ્રદ્ધા લોકોમાં પ્રસરી હતી. સાધુ સંતો અને ચિશ્તી સંતોના પ્રયત્નોથી ધર્મ ધર્મ વચ્ચે ભેદભાવ પણ ઓછા થયા હતા. કબીર જેવા સંતોના શિષ્યમાં હિન્દુ મુસ્લિમ સમાવેશ થતો હતો. આ આંદોલનની અસર ઊંચ નીચના ભેદભાવ પર પડી હતી. આ સમયે અનેક સંતોએ નાત જાત ભૂલીને દરેક પોતાના શિષ્ય બનાવતા. મીરાબાઈ, રૈદાસ, રસખાન વગેરે તેના ઉત્તમ ઉદાહરણો છે. ગ્વાલિયરના સૈયદ મોહમ્મદ છોંસા વિદ્યાચરના એકાંત સ્થાનોમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા. મુસ્લિમ રહસ્યવાદી વિચારધારાને સંખ્યાબંધ હિન્દુ રહસ્યવાદી ક્રિયાઓને પ્રાર્થનાઓમાં ઉમેરાઈ છે. સૂફીઓએ હિન્દુઓની કેટલીક ધર્મક્રિયા વિધિઓને અપનાવી હતી. ઉદાહરણ રૂપે સૂફીવાદ પંથમાં દાખલ થનારું શિરમુંડન, જનબીન એટલે ભિક્ષાપાત્ર રાખવું, મુલાકાતીઓએ પાણી ધરવું, સંગીતના મુશાયરા યોજવા વગેરે. તો એ વખતે શું થયું? લોકોમાંથી અંધશ્રદ્ધા દૂર થઈ. લોકોના ધાર્મિક વાડાઓ જે હતા કે ભાઈ મારો જ ધર્મ નહીં, દરેક ધર્મ સમાન છે, અંતમાં પરમાત્મા એક જ છે અને તેને મેળવવા કોઈ પણ ધર્મમાંથી તમે જઈ શકો છો, અને દરેક ધર્મ એકબીજા ધર્મનું શું કરતું હોય છે, ભાઈ માન સાચવતો હોય છે, આવી ભાવના લોકોના અંદર પ્રગટ થઈ. આમ ભક્તિ અને સૂફી આંદોલન સમાજની કાયાપલટ કરી નાખી. હિન્દુ અને મુસ્લિમ સમાજને એક કરવાની વાત હતી. દરેક સંતે સંભાવ, સદાચાર અને ભાઈચારાની વાત કરી. આમ પણ ભારત દેશ અનેક સંસ્કૃતિ અને ધર્મનો આશ્રયસ્થાન રહ્યો છે, જેમાં મધ્યકાલીનના સંતો પોતાના સરળ ઉપદેશથી પૂર્ણ કર્યું અને દરેક ધર્મના લોકો એકસાથે હળીમળીને રહે તેવા પ્રયત્નો એ સંતોએ કર્યા.